पेटी छे, टपाल पेटी नी अंदर पत्रो छे, अने पत्रो 481 थी शुरू थाय, 440 थी शुरू थाय, 481। हाजी हा बोलो। एक मिनिट हो चित्र। ओके ओके समझाई गयू। ओके माइक बंद राखशो, माइक बंद राखशो बधा એટલે દેખાશે, માઇક દરેક બંધ રાખશો તો દેખાશે, તો મને દેખાય છે। હવે જો દેખાઈ ગયું છે બધાને, છતાં ન દેખાતો હોય તો તમારી પાસે ગણિત પણ છે। પેજ નંબર 84 ઉપર ગણિત 3 માં નથી આવી, હવે 440, 431, 432, 433, 435, 437 થી 490 આમાં પત્રો છે। હવે જો તમારે આમાં રૂમની અંદર પત્રો નાખી દેવાના છે, કયા રૂમમાં કેટલા પત્રો નાખવાના છે એમાં તમારે અહીંયા સરવાળો છે। પહેલો છે 445 + 10 એટલે 455। આપણે આ આવું ઓલું શીખ્યા હતા, 100 એકડામાં 10 કો કૂદવાનું, તો આમાં આપણે જાતે કૂદવાનું શીખવાનું છે। માઇક બંધ રાખશો, કોઈ બાળક માઇક શરૂ ન કરે। બીજો દાખલો બાજુમાં છે 467, તો તમારે આ એક થોડુંક મોટું કરી દો આખા પેજમાં એટલે તમને દેખાય આવે। તો આમાં 467 પહેલા, હવે હવે જો મોટું કરી દીધું છે, હવે 467 જ્યાં છે ત્યાંથી આપણે કેટલા 11 ઉમેરવાના છે, 11 શું કરવાના છે, ઉમેરવાના છે। તો 11 ઉમેરવા હશે આપણે, તો સૌથી પહેલા આપણે 467 ઉપર કલર કરી દઈએ, સૌથી પહેલા આપણે 467 ક્યાં છે એ ગોતશું, એની ઉપર કલર કરશું। હવે સાંભળો, એની ઉપર મેં ગોળ કર્યું, એક હા અમાર કરવાનો કલર, ના ના તમારે કલર નથી કરવાનો, સમજાવવાનું, ખાલી સમજો કે આ કઈ રીતના હાલશે। હવે 467 માં કેટલા ઉમેરવાના છે, તો કે 11 ઉમેરવાના છે, 467 માં 11 ઉમેરવાના છે, અને ઉમેરવાના વત્તાની નિશાની છે જો, તો ત્યાંથી તમારે હાલવાનું, કેટલા ઘર હાલશો, તો કે 11 હાલશો, 1, 2, 3 પછી 70 પછી 71 એટલે અહીંથી હાલવાનું છે, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 ઘર હાલ્યા એટલે ક્યાં પહોંચ્યા, એની ફરતે મેં ગોળ કર્યું, તો એ તમારો જવાબ આવશે 478। 478 જવાબ આવે એટલે તમારે બાજુ જે ખાનું છે નીચે જો દાખલો છે એ પણ હું તમને બતાવી દઉં।
એ દાખલો ક્યાં છે એ પણ બતાવી દઉં છું. જો આ ચિત્ર આવ્યું છે એમાં દાખલો છે, આપણે જે દાખલો કર્યો ને અત્યારે, એ દાખલામાં તમારે ક્યાં લખવાનું છે એ બતાવી દઉં. તમારે આમાં લખવાનું છે, જો આ દાખલો છે એની ફરતે આપણે પેલા ગોળ કરશું ને હું અગિયાર લખીશ. કેવો દાખલો આપણે ગણતા હતા? બીજો દાખલો હતો એટલે આવડો આ, જો એની ફરતે મેં ગોળ કર્યું એ દાખલો મેં ગણ્યો, તમારે આવી ગયું. અને જો મેં ગોળ કર્યું, જો તમારે ગોળ આવી ગયું છે, તો અહીંયા જ્યાં ખાલી જગ્યા છે ત્યાં તમારે લાલ અક્ષર એટલે તમારે કેટલા આવે એ લખવાનું છે. કેટલા આવશે? તો કે ભાઈ 478. ખબર પડી ગઈ? જો આવી રીતના તમારે લખવાનું છે. હવે જો એકાદો બાદ બાકીનો દાખલો આપણે લઈશું, એટલે હું બીજું એક કાળું ગોળ કરીશ, આપણે એ દાખલો લેવાના છે. 450 માંથી કેટલા બાદ કરવાના છે? 19 બાદ કરવાના છે. જો એ દાખલો મેં લીધો, તમારે ત્યાં દાખલો દેખાતો હશે અને મેં કાળું ગોળ કર્યું છે અને તમારી ચોપડીમાં પણ હશે, તમે ચોપડીમાં જોશો. તો ક્યાંથી લેવાનું છે ભાઈ? 450 થી લેવાનું છે. તો આ ચિત્રમાં આપણે પેલા 450 ગોતશું. સૌથી પહેલા તમે 450 ગોતો. ત્યાં 450 ગોતશો ને આ પેલા ગોળ રાઉન્ડ કરશો. ગોળ રાઉન્ડ કર્યો, હવે એમાંથી હાલશો એટલે અહીંથી ગણવાનું છે તમારે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ. કેટલા બાદ કરવાના હતા આપણે? 19 બાદ કરવાના હતા. હા, તો હવે 431 આપણે 19 બાદ કરી નાખ્યા એટલે ભૂસી નાખ્યા એટલે પાછળ રહ્યા 431. તો તમારો જવાબ આવશે 450 માંથી તમે 19 બાદ કરશો એટલે અહીંયા તમારે લાલ પેન લખીશ હું, આવશે 431. સમજાઈ ગયો? આવી રીતના તમારે જવાબ લખવાનો છે. જો મેં તમારે આવી ગયું છે, મેં ચોગડો, તગડો અને એકડો 431 લખું છું. આવશે હજી, થોડુંક નેટ ધીમું હોય એટલે થોડું ઘણો વહેલા મોડો બધાને આવે, દરેકને એક સાથે નથી આવતું. બરાબર છે? 431. તો આવી રીતના આ દાખલા ગણવાના છે. 88 નંબરના પેજ ઉપર બધા જ દાખલા તમારે આવી રીતના ગણવાના છે. આ તમારું લેશન પેજ નંબર 85. બોલો, કોણ બોલે છે? હા બોલો બોલો. તમારે 85 પાના નંબર ઉપર થઈ ગયેલું છે. આ થઈ ગયું ને, વાંધો નહીં. મારે તે થઈ ગયું. ઓકે,
જેને થઈ ગયું એને કહેવાની જરૂર નથી, એને માત્ર માત્ર ધ્યાન આપવામાં. હવે જો આ પેટર્ન છે, આ પેટર્ન આપણે યાદ રાખવાની, પરીક્ષામાં પેટર્ન પૂછાય છે વારંવાર, કઈ પેટર્ન છે એ આપણે યાદ રાખવાની. અહીંયા કઈ પેટર્ન લાગી છે તો તમને જો મેં ઝૂમ કરી દીધું છે, મોટું કરી દીધું છે, પહેલા દાખલાની અંદર પેટર્ન 100, 200, 300 એટલે 100 માં વધારો છે. પહેલા એ જોવાનું, વધારો છે કે ઘટાડો, સંખ્યા મોટી થઈ કે નાની થઈ એ જોઈ લેવાનું. તો હવે આમાં તો 200 એટલે કે સંખ્યા વધતી જાય છે, તો અહીંયા કેટલા આવશે, 100 નો વધારો આવે તો અહીંયા આવશે 300, પછી 400. તો અહીંયા આપણે લખવાનું છે 400. ચારસો પછી આવશે 500. જો મેં 400 પછી 500 લખ્યા, 600 તો લખેલા જ છે, આપણે લખવાના નથી. અને તો પછી એક ખાલી જગ્યા આપી છે, શેને આપી છે? ઓકે ભાઈ, 600 પછી હું આવશે 700. બીજી ની અંદર 900 પછી 800, એટલે જો અહીંયા ઘટે છે, 900 પછી 800 શું થયું છે? નાનું થયું. પહેલા આપણે એ જોવાનું કે વધે છે કે ઘટે છે. તો અહીંયા નાનું થાય એટલે કેટલા નાના થાય? તો કે 100 નાના થાય, એટલે 100 આપણે હાલવાનું છે. 900, 800, 700, તો અહીંયા આવશે. હું પ્રશ્ન કર્યો હોય એટલે માનવાનું. આજે નિશાની કરી છે, તમને એક યાદ રાખી લેવાનું, આજે નિશાની છે એટલે શું કહેવાય, પ્રશ્ન પૂછ્યો છે. હું પ્રશ્ન પૂછ્યો કે અહીંયા શું આવશે, એ પ્રશ્ન પૂછ્યો છે. જો મેં ગોળ રાઉન્ડ કર્યું છે, પ્રશ્ન એને કહેવાય પ્રશ્નાર્થની નિશાની. આવી જા નિશાની હોય, આપણે પેપર લખતા હોય ત્યાં, એકમ કસોટી લખતા હોય તો ત્યાં, ચિત્ર દોરતા હોય તો ત્યાં, અને સોંપણી પૂરતા હોય તો ત્યાં, આવી નિશાની ભાળી જાઓ એટલે માનવાનું કે અહીંયા આપણે કંઈક જવાબ લખવાનો છે. પ્રશ્નાર્થ કર્યો છે એટલે અહીંયા શું આવશે, 700 પછી 700. પછી 500 ઘટતા જાય છે 100 બરાબર. 400 લખેલા જ છે અને આપણે અહીંયા લખવાના છે 300. જેને પુરાઈ ગયું એને કઈ કરવાનું નથી, એને માત્ર સમજવાનું છે. તમે આવી રીતે જ પૂર્યું છે કે બીજી રીતે પૂર્યું છે, તમે સમજ્યા આવું તે સમજ્યા કે બીજું કઈ સમજ્યા, પણ જેને નથી પુરાણું એ લોકોને સમજવાનું છે. હવે ખાસ જોજો, 50-50 વધે છે કે ઘટે? પહેલા 50, પછી 100, પછી 150, પછી 200, પછી 250, પછી 300, 350, 400. આ હું લખતો નથી, ત્રીજો દાખલો હું લખતો નથી, ચોથો દાખલો લખતો નથી, પણ હવે આપણે જોઈશું ડાયરેક્ટ પાંચમો દાખલો. પાંચમો દાખલો જુઓ, પાંચમા દાખલામાં પહેલો જ પ્રશ્નાર્થ છે. જુઓ, આ ખાસ જોજો કે આમાં પહેલો જ પ્રશ્ન પૂછી લીધો છે.
જો હું પ્રશ્ન પૂછ્યો છે એ આ તમારા ડિસ્પ્લે થાય એટલે કહું, પહેલા હું તમને બતાડું છું, ડિસ્પ્લે થઈ જાય એટલે કહું કે હવે આવી રીતના જોવાનું છે. થોડો કવરેજનો આ પ્રશ્ન હશે એટલે ઘણાને વહેલા મોડું દેખાય, પણ બધાને ડિસ્પ્લે થઈ જશે હમણાં આવી ગયું. હા, હવે જુઓ આપણે પાંચમા પ્રશ્નમાં પહેલો જ પ્રશ્ન છે, આ મેં તમને કીધું હતું ને કે આવી નિશાની ભાળો, જો હું ગોળ કરું છું આવી નિશાની ભાળો એટલે માની લેવાનું કે આ કંઈક પ્રશ્ન પૂછે છે. હવે આમાં તો પહેલો જ પ્રશ્ન છે તો આપણે વિચારવું પડશે કે ભાઈ પહેલો પ્રશ્ન પૂછી લીધો ને પછી આગળ હાલવાનું છે. તો તમારે બીજું અને ત્રીજું સ્થાન જોવો, આ બીજું સ્થાનમાં કેટલા લખ્યા છે અને ત્રીજા સ્થાનમાં કેટલા લખ્યા છે. તો કે ભાઈ પહેલા સ્થાનમાં 25 લખ્યા છે, બીજા સ્થાનમાં 25 લખ્યા અને ત્રીજા સ્થાનમાં 35 લખ્યા. તો બે વચ્ચે 25 અને 35 એટલે કેટલું અંતર થયું? તો કે અહીંયા લખવાનું આ બે વચ્ચે 10 નું અંતર છે. એટલે એનો અર્થ એવો થાય એક કૂદકો મારો એટલે 10 નો ફેર પડે છે. હવે જોવાનું એ કે આ 10 વધે છે કે ઘટે. તો 25 માં 10 ઉમેરો ત્યારે 35 થાય. હવે જો 10 10 માં ખબર પડી જશે, આપણે ઓલું ઠેકડા મારવાની રમત મેં શીખવાડી હતી આપણે શરૂઆતમાં, તો અહીંયા આપણે 25 માલી ઠેકડો મારો એટલે 35 જાય, 35 માલી ઠેકડો મારો એટલે 45 જાય. એવી રીતે 25 થી 10 નો ઠેકડો પાછળ મારો એટલે અહીંયા આવશે 15. 15 હવે મેળવી લઈએ આપણે, 15 સાચા છે કે ખોટા? 15 માં 10 નો ઠેકડો મારો એટલે કેટલા થાય? 25. 25 માં 10 નો ઠેકડો મારો એટલે કેટલા થાય? 35. જો મેં 15 લખી નાખ્યા છે, ત્યાં તમારે પણ 15 લખવાના છે. 35 માં 10 નો ઠેકડો મારો એટલે 45. 45 માં 10 નો ઠેકડો મારો એટલે આવશે 55. ત્યાં તમારે પણ 55 લખવાના છે. 2 5 55 તમારે લખવાના છે ને, મેં જો લખી નાખ્યા છે. હવે 10 નો ઠેકડો મારશો એટલે 55 ને 10 સગડે ને પાસડે 65. હવે તમને અહીંયા જોવા મળશે, એકડે પાસડે, બગડે પાસડે, તગડે પાસડે, સોગડે પાસડે, બે પાછડા, સગડે પાસડે, એટલે એકમ નો અંક એનો એ જ રહ્યો છે, દશક નો અંક 1 1 1 વધ્યો છે. જો દસકો વધારવો હોય અને એકમ ને કઈ વધારવાનું ન હોય એટલે દસકામાં દશકના અંકમાં 1 1 નો વધારો થયો છે. એકડા બોલી જાય એમ જ આવશે 1 2 3 4 5 6, દશકના અંકમાં એવું આવશે, એકમના અંકમાં એનો એ જ રહે છે. બહુ સરળ રીત છે. તો હવે પછીના આ 6ઠો અને 7મો દાખલો આપણે ગણશું, તમારે જાતે ગણવાનો છે. પેજ નંબર 86 ઉપર આવવાનું છે. પેજ નંબર 86 બધા ખોલી રાખશે. પેજ નંબર 86 પેજ નંબર 86 હવે 86 પેજ નંબર હું કહેશે આપણે જોઈ લઈએ. પેજ નંબર 86 કાક આવું કે છે, મૌખિક ગણતરી કરવાની છે. હવે આ એક તમને કહી દઉં, મૌખિક ગણતરી એટલે શું? તો મોઢે ગણી લેવાનું, નો એમાં પેન્સિલ જોવે, નો સેક્રબર જોવે, નો બોલપેન જોવે, નો કેલ્ક્યુલેટર જોવે, કાંઈ ન જોવે, એને કહેવાય મૌખિક ગણતરી. મૌખિક ગણવાનું છે એટલે કે મોઢે ગણવાનું છે. અહીંયા જો વચ્ચે બરાબર 35 લખેલું છે. હવે એ હું કહેવા માંગે છે એ આપણે અહીંયા જોવાનું છે. તો આપણે પહેલા થોડુંક સમજીએ પછી એનો જવાબ આપણે લખશું. આ પાંચ જો વચ્ચે બરાબર આ 35 લખેલા છે, મેં
એ ગોળ રાઉન્ડ કરેલું છે જો તમારી સોપડીની અંદર પણ 35 લખેલા છે એ ગુલાબી સકડાની અંદર છે એની ચારે બાજુ સોકડી મારેલી છે વચ્ચે બરાબર 35 છે હું કહેવા માંગે છે તો જો પહેલા આ બાજુથી આપણે સમજીએ તો એને આપણે અલગ કલરથી હું આપીશ લાલ અહીંયા 80 આપેલા છે કેટલા આપેલા છે 80 તો તમારી પાસે 80 રૂપિયા છે અત્યારે કેટલા રૂપિયા છે તમારા ખિસ્સામાં 80 રૂપિયા છે હવે તમે હાલશો તો અહીંયા એક નિશાની જોવા મળે છે જો ત્યાં હું ગોળ કરું છું એક તમે થોડાક નીચે ઉતરો જો મેં લાલ કલરથી હું હાલ્યો છું એ તમારે લાલ લીટી આવી જશે આગળ આવે એટલે કહું જો આવી અને મેં ત્યાં ગોળ કર્યું છે એ ગોળની અંદર એક નિશાની છે તમારી સોપડીમાં જોશો એટલે ઓસાની આડો લીટો હોય એટલે આપણે કાલે વાત કરી હતી ઓસાની નિશાની છે ઓસા એટલે વપરાઈ ગયા કેટલા વપરાણા તો કે ભાઈ અહીંયા આવશો એટલે ખબર પડશે 35 વપરાણા તો 80 રૂપિયા માલી 35 રૂપિયા તમે વાપરી નાખ્યા છે તો કેટલા રહેશે તો એનો જવાબ અહીંયા આપી દીધેલો છે 45 હવે આપણે આ કાલ ટોટલ મેળવ્યો હતો ને તાળો 80 માલી 35 વાપરી નાખ્યા તો 45 થયા તો 45 માં પાછા 35 નાખી દો આપણે જે વાપરી નાખ્યા હતા એક કોક આપણને આપી દે તો હતું ઇન્વે થઈ જાય ને તો અહીંયા જો એ લખ્યું છે આવડા હાલ્યા છો અહીંયા ટોટલ મેળવવા માટે તો અહીંયા જો 45 લખેલા છે 45 હતા અને આપણે જે વાપરી નાખ્યા હતા એનો જો અહીં સરવાળો કરવાનો છે તમે જે રૂપિયા વાપર્યા હતા એ બાદબાકી કરીથી એના એ રૂપિયા તમને કોક ઘરે જાઓ એ તું મેળામાં ગયા હતો કે હા તારી પાસે કેટલા રૂપિયા લઈને ઘરેથી ગયા હતો કે હું તો 80 રૂપિયા લઈને ઘરેથી વાપરી નાખ્યા ત્યાં તો કે મેં તો ભાઈ 35 રૂપિયાનો ફુગ્ગો લઈ લીધો મોટો જબર મને મજા આવે એવો તો તારી પાસે હવે કેટલા ખિસ્સામાં છે તો કે ભાઈ હવે મારી પાસે ખિસ્સામાં 45 રૂપિયા છે આ બધું લખેલું છે આપણે હમણાં જોયું એ હવે આપણે જવાબ દેવાનો વારો આવ્યો તો મારા ખિસ્સામાં 45 રૂપિયા છે તો તે વાપર્યા હતા કેટલા તો કે 35 હાલ હું તને પાછા આપી દઉં એટલે કે જમા આપણે સરવાળો કરવાનો છે જો અહીંયા મેં ગોળ રાઉન્ડ લાલનો કર્યો ત્યાં સોકડીની નિશાની છે એટલે પાછા સરવાળો કરી દેવાનો છે કેટલો સરવાળો કરવાનો છે જેટલા તે મેળામાં વાપર્યા હતા એટલો એટલે કે 35 એ 35 નો સરવાળો કરવાનો તો તમારી પાસે કેટલા થઈ જાય તો હતા એટલા ને એટલા કેમ કે જે આપણે 35 રૂપિયાનો ફુગ્ગો લીધો એ પૈસા તો બાપાએ આપી દીધા તો હવે આપણે હતા એટલા ને એટલા 80 રૂપિયા થઈ જાય અહીંયા મૌખિક ગણતરી એવો શબ્દ એટલા માટે વાપર્યો આમાં કાંઈ ગણવાનું નથી માત્ર મગજ હકારવાનું છે કે બાપાએ 35 આપ્યા હતા એના એ પાછા 35 આવે તો આપણા ખિસ્સામાં કેટલા રૂપિયા થાય હવે તમને મોઢે કહી દઉં તમારી પાસે 20 રૂપિયા છે અને તમે નિશાળે ભણવા આવ્યા છો તમારી પાસે 20 રૂપિયા છે અને તમે નિશાળે ભણવા આવ્યા હવે મધુબેને કીધું કે એ બાળકો જાઓ પેન્સિલ લઈ આવો અને એક સેક્રબર લાવજો એટલે તમે ઘરે દુકાને ગયા દુકાનેથી 5 રૂપિયાની પેન્સિલ લીધી અને 5 રૂપિયાનું સેક્રબર લીધું હવે તમે ઘરે જાઓ એટલે તમારી પાસે કેટલા રૂપિયા થઈ ગયા હશે ભાઈ 20 હતા 5 રૂપિયાનું પેન્સિલ લીધી 5 ની સેક્રબર લીધું તો કેટલા રૂપિયા થઈ ગયા હશે ભાઈ કોણ કહે છે 10 રૂપિયા થઈ ગયા છે બધાને બરાબર છે તમારી પાસે 10 રૂપિયા થઈ ગયા છે હાલો હવે તમારે મૌખિક જવાબ દેવાનો છે તમારા પપ્પા તમને પૂછે ભાઈ આજ કેટલા રૂપિયા વાપર્યા તો તમે શું કહેશો આજે કેટલા રૂપિયા વાપર્યા એમ કહેશે તો શું કહેશો 10 બરાબર છે 10 રૂપિયા તો એમ કે છે આલે ભાઈ તે 10 રૂપિયા વાપર્યા હું તને 10 પાસા આપી દઉં તો તમારી પાસે કેટલા થઈ જાય 20 રૂપિયા વાપર્યા તને 20
તો પાછો જવાબ આવી ગયો ને, તમે જે સ્કૂલે લઈને આવ્યા હતા જે રૂપિયા, એના એ રૂપિયા પાછા તમારી પાસે આવી ગયા, 20 થઈ ગયા. એને કહેવાય આપણે તાળો મેળવ્યો. જે રૂપિયા તમે વાપર્યા હતા, જે તમે બાદ કર્યા હતા એના એ પાછા ઉમેરી દો, અથવા જે તમે ઉમેર્યા હતા એના એ પાછા બાદ કરી જે રૂપિયા તમે વાપરો છો. જો અહીંયા એક વાત સમજી લો કે જે રૂપિયા તમે ઉમેરો છો એના એ રૂપિયા બાદ કરો, અથવા જે બાદ કર્યા હતા એના એ રૂપિયા ઉમેરી દો, તો તમારી પાસે હતા એટલા ને એટલા રૂપિયા થઈ જાય. એટલે નીચેના બીજો ત્રીજો અને ચોથો દાખલો તમારે ગણવાનો છે. હવે આવશે પેજ નંબર 87. હાલો આજે 87 નથી લેતા, આવતીકાલે આવતીકાલે નથી લેતા, પૂરું કરીએ છીએ આજનું. સાંભળો, એક અગત્યની વાત કરવાની છે મારે થોડીક. આવતીકાલે આપણે 8:30 જોડાવાનું નથી, પણ 8 વાગે જોડાવાનું છે. કેટલા વાગે જોડાવાનું છે? 8 વાગે. હવે 8 વાગે જોડાવાનું છે. હવે 8 વાગે એટલા માટે જોડાવાનું છે કે આવતીકાલે ગાંધીજીનો જન્મ દિવસ છે, જન્મ જયંતિ છે, એટલે એની ઉજવણી આપણે કરવાની છે. એટલે તમારે જ્યારે આવો જોડાવ ત્યારે તમારે ગાંધીજીનો ચિત્ર દોરીને લાવવાનું છે. આ ગાંધીજી વિશે વાંચીને આવવાનું છે. હું ગાંધીજી વિશે તમને પૂછવાનો છું, ગાંધીજી વિશે વાત કરવાનો છું, થોડુંક પૂછવાનો છું. એટલે તમારે નિબંધ પાકો કરવાનો ગાંધીજી વિશે, ગાંધીજીનું ચિત્ર બનાવવાનું, કોઈને સિસ્મા બનાવવા હોય તોય શૂટ, કોઈને ગાંધીજીને હોટી સાથે બનાવવા હોય તોય શૂટ. તમારે જેવા બનાવવા હોય એવા કાલે બનાવજો. અને આપણે કાલે શું રાખ્યું છે? ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણીનો વેબિનાર. એટલા માટે આપણે કેટલા વાગે જોડાવાનું છે? હે, કાલે કોઈ સોપડી લઈને બેસવાનું નથી. તમારે ચિત્ર, હાલો, તમારે કાલે કોઈ સોપડી લઈને બેસવાનું નથી. હું લઈને બેસવાનું છે? ગાંધીજી નું ચિત્ર લઈને બેસવાનું છે. ઓકે, ચિત્ર દોરી રાખશો. ચિત્ર ની વાત આવી તો ખુશ થઈ ગયા જો બધા. અને સ્વચ્છતા છે, ગાંધીજી છે, એ બધા તમે જાનકી તો ખુશ ખુશાલ થઈ ગઈ ચિત્ર આવ્યું એટલે. અરે વાહ, સુષ્મા બનાવો બેન, કેમ સ્વચ્છતા નું ચિત્ર દોરો.